આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયક્લોથોન રેલીની શરૂઆત વલ્લભ વિદ્યાનગર આરપીટીપી સ્કૂલ મોટા બજાર ખાતેથી કરવામાં આવી હતી. સાયક્લોથોન રેલી વેળા જિલ્લા કલેક્ટર બીજી પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સૂત્ર સાથે જનતાને બિનચેપી રોગ તથા કોરોનાની મહામારીના સમયગાળામાં પણ ચુસ્ત અને તંદુરસ્ત રાખવાના હેતુ સાથે 1-15 કિલોમીટર સુધી આ સાયક્લોથોન રેલી યોજાઈ હતી. ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત એટલે નિરામય નિરોગી આપણું જીવન રહે અને આ કોરોનાના કાળની અંદર લોકો પોતાનું સ્વાસ્થ્યમય જીવન જીવે અને સાથે સાથે માસ્ક પહેરીને આ અંગેની આપણી જે પણ દોડ છે એ દોડની અંદર કોરોનાથી બચવા માટે, જીવન તંદુરસ્ત બનવા માટે, નિરોગી બનવા માટે આજે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતની એક રાજ્ય સરકાર તરફથી આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા આરોગ્ય થકી સાયક્લોથોન 2021નો વિદ્યાનગર મુકામે સાયકલિસ્ટો, લગભગ 100 જેવા સાયકલિસ્ટો જોડાયા છે અને સાયક્લોથોનનો શુભારંભ થઈ રહ્યો છે. મારી સાથે જિલ્લાના હરતા કરતા કલેક્ટરશ્રી, DDOશ્રી, જિલ્લા આરોગ્યના CDHO અને દરેક જુવાનો આ સાથે જોડાયેલા છે. સાયકલ ચાલન થકી બિનચેપી રોગથી મુક્તિ થાય એની માટેનો આ સાયક્લોથોન રાખવામાં આવે છે, જિલ્લા આરોગ્ય દ્વારા રાખવામાં આવે છે. અને જિલ્લામાં એક વોઇસ જાય, એક અવાજ જાય કે આ સાયક્લોનથી ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ ફિટ ઇન્ડિયા રહે, દરેક યુવાનો ફિટ રહે અને જિલ્લો પણ આરોગ્યથી સારો રહે, કોરોના જે ત્રીજો વેવ છે આવે નહીં અને દરેક યુવાનો પોતાની રીતે પોતે કામ કરે, દરેક ઇન્ડસ્ટ્રીઅલ પોતાની રીતે કામ કરે અને જે રીતે અત્યારે કામ ચાલી રહ્યા છે, દરેક જણ પોતાની રોજીરોટી મેળવે એ રીતનું સાયક્લોથોનનું આજે અહીંયા જે ચાલુ કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જિલ્લા આરોગ્યને અને કલેક્ટરશ્રી અને DDOશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.